જય દ્વારકાધીશ આપણી સાથે કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ છે સર ખાસ જયારે દ્વારકાધીશના દર્શન કર્યા એટલે પહેલા તો જય 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 દ્વારકાધીશ થઈ જય 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 દ્વારકાધીશ સાહેબ શું પ્રાર્થના રહી ઠાકોરજીને આપે અમારા પરમ સ્નેહી મિત્ર પોરબંદરના લાડીલા સંસદ સભ્ય અને ધર્મપ્રેમી સાંસદ આદરણીય રમેશભાઈ ધડુક સાહેબની એક માનતા હતી કે જ્યારે દેશના શ્રદ્ધેય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબમાં ભારતીને વિશ્વગુરુ બનાવવા માટે પ્રયત્ન કરે છે અને તાજેતરની ક્ષણોમાં તમે સૌ સાક્ષી છો કે આજે વિશ્વ આખું આજે એમના માર્ગદર્શનને ઈચ્છે છે એવા વૈશ્વિક નેતા જ્યારે દેશની સેવા કરવા માટે કામ કરે છે ત્યારે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને દ્વારકાધીશ અનેક શક્તિ આપે અને આ મહાપુરુષને જે પ્રકારે મા ભારતીની સેવા કરવા માટે અહરની સેવા કરે છે ત્યારે એમના આશીર્વાદ મળતા રહ્યા અને અમને સૌને વારંવાર આવી રીતે આરતીના દર્શન કરાવે બપોરે ધજા છે સાંજે છપ્પન ભોગ છે આ તમામ ભગવાનની ભક્તિના જે પ્રકાર છે હું એવું માનું છું કોઈક ભાગ્યશાળીને જ આવી તક મળે અને આદરણે રમેશભાઈ ધડુક સાહેબના કારણે આ અમને પણ તક મળી છે ત્યારે હું એમનો પણ આભાર માનું છું ભગવાન દ્વારકાધીશ એમને પણ ખૂબ સુખી બનાવે ખૂબ અને કહી શકાય કે ધન તો બધા પાસે હોય છે પણ ધન ધાર્મિક રીતે ખર્ચવાનો અને મોટા ગજાનો માણસ ધન તો બધા પાસે હોય પણ જેનું દિલ મોટું છે એવા દ્વારકાધીશના આશીર્વાદ જેના ઉપર અહરની સેવા રમેશભાઈ ધડુકનો પણ હું આભાર માનું છું સાહેબ કેન્દ્રીય મંત્રી આપ છો અને હંમેશા રાજનીતિની શરૂઆત દ્વારકાથી થતી હોય છે જ્યારે પીએમ સાહેબ પણ સદભાવના મિશનની શરૂઆત દ્વારકાથી કરી હતી પછી પીએમ પીએમભાઈના હતા ખાસ જે આપે ઠાકોરજીના દર્શન ગઈ શું આપની લાગણી હતી શું ફિલિંગ હતી રાજનીતિમાં જો કોઈએ સફળ થવું હોય અને જેને રાજનીતિને સાચા અર્થમાં સમજ્યું હોય તો તેઓએ પોતાને ભગવાન દ્વારકાધીશને આદર્શ માનવા જોઈએ જેઓનો જન્મ જ કાળકોટરીમાં થયો હોય જન્મતા જ જેનો સંઘર્ષ શરૂ થયો હોય છતાંય આખું જીવન હસતા રહ્યા અને આખું જીવન અન્ય માટે સંઘર્ષ કરતા રહે એમનું પરાક્રમ સાહસની વાત કરીએ તો જ્યારે પોતાના માટે ક્યારેય નથી કર્યું એમણે સમાજ માટે કર્યું છે એવા પરહિત માટે જેણે આખું જીવન વિતાવ્યું છે એવા ભગવાન દ્વારકાધીશના આદર્શ માનવા જોઈએ અને એ જ ભાવના અને એ જ અંશ ક્યાંક અમારા જેવા કાર્યકર્તાઓમાં સૌના આશીર્વાદથી આવે સમાજની સેવા કરવાની શક્તિ મળે અને સૌને સાથે રાખીએ અને દેશના શ્રદ્ધેય વડાપ્રધાન મોદી સાહેબ જે પ્રકારે આ દેશનો સુવર્ણ અક્ષર લખી રહ્યા છે ઇતિહાસ લખી રહ્યા છે ત્યારે અમે પણ નાનકડી ખિસકોલીની જેમ અમારો પણ કંઈક ફાળો હોય આ દેશની પ્રગતિમાં એ જ ભગવાન અમને શક્તિ આપે એ જ વિનંતી કરવા આવ્યા છે સાહેબ ગુજરાત વિધાનસભામાં આગામી પચાસ ટકા નવા ઉમેદવાર એટલે નવું ઉમેદવાર નવા આવશે એ બાબતે આપનું મંતવ્ય શું